पृथ्वी परिवार ये झांकी है और भी आगे कुछ होने वाला बाकी है। बस अभाव ने कृतज्ञता उपन्यास नैमित्त महाराज पोताना भाव व्यक्त कर नमो प्रेम, जीव प्रत्येनो प्रेम,
ये जो सिखावतो होय तो जैन शासन छे कोण छे भाई विचार करो कि आ शासन ने ताजी चार हत्या करना एवा दृढ़ प्रहारी ने पण अल्प काल में क्या पड़ी दे भाई बोक्सी रोज ने सात हत्या करना केतन भाई केटी हत्या भाई सात हत्या करना એને પણ 6 મહિનામાં કેવળ ના કેટલા મહિના હોય બરે ચંડકોસ્યો કોણ ભાઈ એનું તો નામ ખબર છે ને બધાને ચંડકોસ્યો કે આખા જંગલને પાડીને બસ પર નાખ્યું છે અને આખું જંગલ હાડકાથી ઉભરાય છે એવા ચંડકોસ્યોને પણ ભગવાન માયુષ્મેને ક્યાં પહોંચાડ્યો ક્યાં પહોંચાડ્યો ભાઈ આઠમા દેવ ક્યાં પહોંચ્યો એટલે આ શાસનની વિશેષતા છે ગમે તેવો પાપી હોય એક વખતે શાસનના સંપર્કમાં આવે તો અલ્પ સમયમાં કેટલા વધારે ભાઈ અલ્પ સમયમાં એનું કલ્યાણ થયા વગર રહે એટલે લોટરી લાગે ત્યારે પણ માણસ આનંદમાં આવે ને તો ચોમાસુ શરૂ થયું તમને લોટરી લાગી શું લાગી ભાઈ લોટરી લાગી કરી નાખી હા આચાર્ય ભગવાન આલારના દાડીલા કેવા ભાઈ विमुख દૂર દૂર છે એ કેવી રીતે જૈન ધર્મમાં જેમ કે પ્રકારે નાનો ધર્મ કરતા થાય કારણ કે ભગવાનની ભાવના શું છે જો હવે મુજે શક્તિ હશી તો સવી જીવ કરું સા સવી શું બધું ભાઈ સવી એટલે ખબર પડી ને હા ખાલી જૈનોને નહીં ખાલી માણસોને નહીં પણ જગતના તમામ જીવો હું મોક્ષ પહોંચાડી દઉં એવી ભાવનાથી આ ધર્મ શરૂ થયો છે અને ભાવનાને સફળ કરવા માટે આચાર્ય ભગવંતે ખૂબ પુરુષાર્થ કર્યો કેટલો ભાઈ તમને ખબર છે ને કેટલો પુરુષાર્થ કર્યો મારા જેવો તો થાકી જાય કે ભાઈ સાત માળા બાર માળા સત્તર માળા કેટલા ભાઈ અને એક દિવસમાં 158 માળા કેટલા એક દિવસમાં કેટલા દિવસમાં પ્રચંડ પુરુષાર્થ ખાલી ચડીને નહીં સાથે સાથે એના જીવનમાં જે પણ વ્યસન હોય ને એને છોડાવી દે પછી બે દિવસ પહેલાની વાત છે નોકર હાઈટ્સ એટલે ભાઈ નોકર હાઈટ્સ વાળા એના એક બેન હું બહારથી આવતો હતો અને ફ્રૂટ લેતા હતા મને ત્યાં રસ્તામાં કીધું કે માસે સાહેબને કહેજો ને કે મારા ઘરે પગલા કરે મારા હસબન્ડ માવો ખાય છે ભાઈ મારા હસબન્ડ શું ખાય છે સાહેબને ઉતાવળ હતી ભાઈ ત્યાંથી પાછા ફરતા ત્યાંથી ભાઈ ભાડીથી પાછા ફરતા એના ઘરે ગયા અને એ બાપુ કે માવો મૂક્યો શું કહ્યું ભાઈ હવા તો એક બે દ્રષ્ટાંત નહીં ઘણા બધા દ્રષ્ટાંત છે તમે જુઓ છો ને આપણા જયસુખભાઈ પણ ભાઈ કઈ નહીં કરતા પણ જોડાઈ ગયા જયસુખભાઈ પછી ઓલા બાક્ષણી એટલે તમને આનંદ એનો જ હોવો જોઈએ આનંદ હોવો જોઈએ કે અમને આવા અંધકારમાંથી કંઈક ધર્મ તરફ જોયા એનો આનંદ હોય પણ સાથે સાથે હવે કંઈક એક ડગલું આગળ છોકરાનું ભાઈ કારણ કે અમુ ચોમાસુ શું થયો આ થયું ચોમાસુ કેતનભાઈ શું થઈ ગયું અહીંયા તો હજી વાર છે ને કસે ગયું પણ ઓલું ચોમાસાની જે વાત છે ને એ પૂરું થઈ ગયું અને હવે ગુરુ મહારાજ ને એ ભાગસાળી રસ્તો બતાવવા ગયા જ્યાં ચોમાસું કર્યું હતું ને એ ભાગસાળી એનું નામ હતું વંખચુ શું નામ હતું ભાઈ ચોર હતો કેવો હતો ભાઈ પછી બાબતમાં પૂરો હતો તમે તો કદાચ એક બે માસ જેમાં તો ભાઈ થોડો તો દારૂ માં હતો માંસ માં હતો ચોરી માં હતો સુગર માં હતો બધામાં પૂરો હતો અને ઓચિંતા સાધુ મહારાજ ને બધા તમે તો વિનંતી કરી લેવા હતા પણ ત્યાં તો કેવી રીતે ખબર છે વરસાદ ઓચિંતો પડી ગયો પહોંચવાનું તો દૂર
પણ ખૂબ ધોધમાર વરસાદ વહેશો એટલે નદી નાળા ભરાઈ ગયા. હવે અમારે આગળ જવાય નહીં. એટલે ગુરુમાર્ગે કીધું શિષ્યોને કે અહીંયા કંઈક રહેવાનું તો જુઓ. શિષ્યો તપાસ કરી તો અહીંયા એક નાનકડું ગામડું જેવું દેખાય છે. અને ત્યાં ગયા તો એ ચોરની પડી હતી. કોની ની ભાઈ? ચોરની પડી એટલે ખબર પડી? હા, આ ચોરનું આખું ગામ હતું. એટલે એની પાસે એનો જે નાયક હતો ને એની વાત છે વંખ ચૂચું નામ હતું ભાઈ. એટલે પૂછ્યું કે ભાઈ અમને રહેવા મળશે? હા, વંશુલ આમ તો રાજકુમાર હતો. કોણ હતો ભાઈ? પણ એના કામ વાંકા હતા ને. આ બધા કેવા કામ? એના વાંકા હતા. એના પિતા એટલે રાજાએ બહુ સમજાવ્યો, ન સમજ્યો. છેવટે એના લગ્ન કર્યા. કદાચ લગ્ન કરીને સમજી જાય તો મોટે ભાગે લગ્ન કરે ભાઈ સમજાય કે ના સમજે? ભવિષ્ય નો રાજા થનારો હતો એને કાઢી દીધું. એટલે એની પાછળ એની બેન ગઈ અને પત્ની. પણ જાય ક્યાં? આવા માણસ ને કોણ રાખે? સાધુ મહારાજ ને જોઈને હાથ જોડ્યા, પધારો પધારો. ત્યારે સાધુ મહારાજ અમારે બીજું કઈ જોતું નથી, અહીંયા ચાર મહિના રહેવાની કઈ ચૂંટણી જેવું હોય તો આપો. એટલે પેલો પક્ષ કે છે કે અમારે ઘણી બધી ખાલી છે, તમે રહી જાઓ, કાંઈ વાંધો નહીં, આ મારી સામે જ ખાલી છે. કે ભાઈ પણ એક અમારી શરત છે. કેતનભાઈ શું શરત હશે? કે અમને તમારે ચાર મહિના રહો એનો વાંધો નથી, પણ અમને ઉપદેશ આપવાનો. અમને ઉપદેશ શીખવણ આપવાની. અહીંયા તમે એવો શરત કરીને લાવો તો આવીએ. રાકેશભાઈ દિવાળી નું કરવા જતા હોય તો અમે કહીએ રાત્રે ના ખાતો ભાઈ, જૈન ધર્મ રચવા એવું ના કરતા. પણ પેલા જોડે તો કીધું તું અહીંયા તમારે ઉપદેશ આપવાનો. સામે જગ્યા આપી ચાર મહિના. કેટલા મહિના ભાઈ? ચાર મહિના આ વંચુ નું ભરેયા અને સામે સાધુ મારા. હવે ચાર મહિના આ વંચુ કોઈ સાધુ મારે ઉપદેશ નથી આપ્યો, પણ સાધુ મારની ક્રિયા જોયા કરે છે. સામે જે તો દેખાય, કેટલાક સાધુ મહારાજ સ્વાધ્યાય કરે છે, કેટલાક વડીલને વ્યાવજ કરે છે, કેટલાક કૌશલ ધ્યાનમાં છે, ચોમાસામાં વ્રત લેવાનું હોય, કેટલાક ઉપાસણે કાજો લે છે, કેટલાક જાપ કરે છે. આ ચાર મહિના આ રાજકુમાર ડાકુ બનેલો એ બધું જોયા કરે છે. ઢાલો તમને હવે વડાવી દો, તમારો રસ્તો દેખાડી. અને રસ્તો દેખાડવા ગયો એ વખતે એની હદ પૂરી થઈ ગઈ. જે ચોરની હદ હતી એ પૂરી થઈ ગઈ અને હવે રસ્તો શહેરનો આવી ગયો. ગુરુ મહારાજે આ વંશુને કીધું કે ભાગશાળી, તે અમને જગ્યા આપી અને અમને આરાધનામાં તું સહાયક બન્યો. કેવો છો ભાઈ? તું અમને સહાયક બન્યો છે. તારી પલ્લીમાંથી જ્યારે પણ પાંડુ હોય ત્યારે એ પણ અમને પાણી વગેરે મળી ગયું છે. હવે આ મનુષ્ય ભાવનું કિંમત તું સમજ. આ મફતમાં મનુષ્ય ભાવ નથી આવતો. જો એમાં ધર્મ ન કરીએ ને તો ઢોર કરતા પણ બહેતર. જો થાય ભાઈ, આ મનુષ્ય બહુ મળ્યા પછી જો ધર્મ ન કરીએ તો ઢોર પાપ નથી કરતા એટલા મનુષ્ય કરે. કરે છે કે નહીં? ઢોર જેટલા પાપ ન કરે, ધર્મ વગરનો મનુષ્ય
એના કરતા વધારે પાપ કરે. સાચી વાત કે ખોટી વાત? ભાઈ એટલે તું કઈ ધર્મ કર. હવે આ વંચુલ્ય તો હૃદયમાં તો થઈ ગયું હતું કે આ કેવા મહાત્મા છે, કેવા સંન્યાસી છે. એટલે એને કીધું મહારાજી થાય એવો ધર્મ કયો? શું કીધું ભાઈ કેતનભાઈ? શું કીધું? તમે જાણો છો અમારા કામ કેવા છે. અમે તો દારૂ પીએ, અમે તો જુગારે રમીએ, અમે ચોરી પણ કરીએ છીએ. હા, અમારા ધંધાને કઈ વાંધો ના આવે એવો ધર્મ કયો? તમારી એક ભાવના ને કેતનભાઈ, પૂજા કરવાનું કેતા નહીં, બરોબર નહીં? અરે હમણાં 200 ભગવાન ને પૂજા કરી વાર સંખ્યા ને, કેવો આનંદ આવ્યો! 60 વર્ષ ની જિંદગી માં સંખ્યા સોનો 200 ભગવાન ને પૂજા કરી. એટલે એને કીધું અમને ધંધામાં વાંધો ના આવે એવો કઈ નિયમ કહો. એટલે ગુરુ મહારાજે એને ખાલી 4 નિયમ આપ્યા. કેટલા આપ્યા ભાઈ? સાવ સેલા સેલા. પહેલો નિયમ એ હતો કે અજાણ્યું ફળ ખાવું નહીં. કયું ના ખાવું ભાઈ? જેનું તમે નામ ન જાણતા હો એવું અનનોન ફ્રૂટ એ તમારે ખાવું નહીં. બોલો કે અમારે એમાં કઈ વાંધો નથી એ નિયમ આપી દો. કયો નિયમ લીધો ભાઈ? અનનોન ફ્રૂટ નહીં ખાવાનું. બીજો નિયમ, કોઈની ઉપર ઘા કરવો હોય, ચોરને ઘા તો કરવો જ પડે, તો 7 ડગલા પાછું હોય. અને આ નાખું કે ભંગચોલ કે હો સ્વાદ દૂર હોય ને તો મારા હાથમાંથી કોઈ જાય એ નિયમ આપી દો. પછી ત્રીજો નિયમ, રાજાની મુખ્ય પટરાણી સાથે વ્યભિચાર નહીં કરો. અરે વંચું કે હો અમારે એવું તો કઈ હોય જ નહીં, રાજાની પટરાણી ને એવી વાત અમારે તો હોય જ નહીં, આપી દો. ત્રીજો નિયમ લીધો. અને ચોથો નિયમ લીધો, કાકડાનું માંસ નહીં ખાવું. કહ્યું ભાઈ? હા વંચું કે હું કોઈ ખાતું હશે આપી દો. કેટલા નિયમ લીધા ભાઈ? યાદ રહ્યા? પેલો નિયમ કયો હતો? જીવન ચાલે છે, પણ જયારે તમે નિયમ લો ને એટલે કસોટી આવ્યા. પેલા નિયમ માં ઘણી ચોરી કરીને બધા ચોરો પાછા ફરે છે દૂર દૂર થી, અને જંગલ માં ભૂખ ને તરસ બહુ લાગી છે. એટલે બીજા જે નાના ચોરો હતા ને એ જંગલ માંથી ફળ લઈ ઢગલો કહી દો, અને કઈ પેલા તમે ખાવ પછી મેં ખાઈ. એટલે આ મંચુર કહે છે આ તો કઈ નવું લાગે, બહુ તો કઈ જોયું નથી. તમે જાણો છો? અમે જાણતા નથી, આ બધા આ બધી પહેલી વાર આવ્યા, પણ સુંદર મજાના ફળ છે, સુગંધ સરસ આવે છે અને લાલ પીળા સરસ છે. એટલે ઓલો મંચુર કે હું નહીં ખાવ. શું કહે છે ભાઈ? કાકા મને ખબર નથી ફળ કયું છે. તો કે અમે શું કરીએ? તો કે તમે જાણો, હું એમ ના કહું તમે ખાઓ, એ તમારે જે કરવું હોય તો હું નહીં ખાઉં. અને બીજા બધા તો ભૂખ્યા દર્શ્યા હતા અને ખાધા, અને આ કીધું ને પાણીજનભાઈ ઝેરી ફળતા કેવા હતા ભાઈ? બધા મરી ગયા. ત્યારે ગમચુલ ને ખબર પડી કે ગુરુ મહારાજે મારા ઉપર કેવો ઉપકાર કર્યો. કયો નિયમ એ બધો? ખાલી હવે ધન તો ઘણું છે, ચોરી કરવાની જરૂર નથી, પણ ટેવ પડી ગયો હોય ને, ઘણા એવું હોય ટેવ પાડતા પડી જાય, પછી ટેવ એને પાડી દે. શું કરે ભાઈ? પછી નીકળે નહીં. એટલે ચોરી કરીને આવી પાછો આવ્યો પોતાની પલ્લીમાં, અને એ વખતે એક નાનો દીવો જરા ટમટમ થતો હતો, અને એમાં એને પોતાની પત્ની સાથે પર પુરુષને જોયો. એટલે એકદમ ગુસ્સો આવ્યો, તલવાર ખેંચી, અને જેવો ઘા કરવા જાય ત્યાં નિયમ જ યાદ આવ્યો. કયો ભાઈ? અને પાછો હટ્યો. હવે પલ્લી તો નાની હોય ને, હવે કઈ મોટા 10-15 ફૂટની ના હોય, એટલે ભટકાણી તળવાર, અને ખણી ગાયો. એટલે બેન ઉભી થઈ ગઈ, જે બેને પુરુષ નો વેશ પહેર્યો. શું હતું ભાઈ? એટલે બીજા નિયમ માં કોણ બચી ગયું? વાલી બેન બચી ગઈ. ત્રીજા નિયમ માં રાજા ને ત્યાં ચોરી કરવા ગયો, અને રાજકુમાર જેવો હતો, અને રાણી મોહાઈ ગઈ. અયોગ્ય માગણી કરતા આ વંચું ભાઈ તમે કોણ છો? તો કે રાજાની મુખ્ય પટરાણી. તો કે મારા માટે બેન સમાજો. કેવા છો ભાઈ? હવે રાજા એ જ વખતે રાત્રિ ચર્યા જોવા નીકળ્યો છે. એના માટે ભાઈ કે મારી પ્રજા સુખી છે કે દુખી, ત્યાં પેલું જ રાણીનો વાસ જોયું, અને એમાં આખું નાટક એને જોઈ લીધું. શું થયું ભાઈ? કે મારી પત્ની આમ કે છે અને ચોર ના પાડે છે. પછી તો રાણીએ બૂમા બૂમ કરી અને આ તો પકડાઈ ગયો.
સવારે રાજસભામાં રાજા એને કહે છે તું બોલ શું હતું બોલો બોલતો નથી ચોર રાજા એ બહુ કીધું નહીતર ફાંસી ની સજા થશે કે રાજા અહીંયા શું બોલું ચોર છું તો સાચી વાત ચોરી કરવા આવ્યો એ પણ સાચી વાત પણ મેં રાણીને હેરાન નથી કરી કારણ કે મારસાલે મંડી નિયમ આવ્યો પણ ભાઈ એટલે રાજાને કે આ શું મારસાલની વાત છે એટલે માંડીને વાત કરી કે પહેલા નિયમમાં હું બચ્યો બીજા નિયમમાં મારી બેન બચી ગઈ હવે હું નિયમ છોડું અને રાજા ખુશ થઈ ગયો અને એને પોતાનો સેનાપતિ બનાવ્યો શું બનાવ્યો ભાઈ અને બધા એના જે વ્યસનો છૂટી ગયા ભાઈ હવે તો શ્રાવક બની ગયો કેવો થઈ ગયો ભાઈ સાધુના સંઘમાં આવ્યો શ્રાવક બની ગયો અને એમ કરતા એક વખત એને મોટો ભયંકર રોગ કેન્સર કરતા મોટો આવે ને એવો રોગ થયો રાજા ઘણી બધી એની ટ્રીટમેન્ટ કરાવે છે ત્યારે એક વૈદ્ય કીધું કે આના આખા શરીરમાં ઝેર છે પોઈઝન અને પોઈઝનનું મારણ પોઈઝન શું હોય ભાઈ અને કાગડાનું માંસ ખાય ને જરા તો મટી જાય એટલે આ કે હું ન ખાઉં ત્યારે રાજા એક શ્રાવકને સમજાવીને મોકલી કે તું તમે સમજાવો કે થોડું ખાઈ લે પછી એને આલોચના લઈ લે શું કે ભાઈ હા પછી ઘણું જીવને ધર્મ કરજે પેલો ખાતો અને ત્યાંથી બારમાં દેવલું કહ્યું ક્યાં ગયો ભાઈ કેતનભાઈ આ ખાલી પૃથ્વી જેટલું નથી ઉપર દેવલોક છે શું છે ભાઈ આ ઉપર દેવલોક છે નીચે નરક છે ખાલી આ પૃથ્વી દેખાય છે એટલી પૃથ્વી નથી એનાથી મોટી છે શું છે ભાઈ અહીંયા સુખ શાંતિ છે ને આવડી તો પહોળે છે એમ ઉપર બાર દેવલોક છે એની ઉપર મોક્ષ છે નીચે સાત નરક છે આ વંખચૂલ ખાલી આ ચાર નિયમ ની હિસાબે કેટલા નિયમ ની હિસાબે ચાર છેટ ક્યાં પહોંચી ગયો બાર માં જઈ તો હવે અમારો પણ વિહાર છે શું છે ભાઈ અમારો પણ વિહાર છે આમાંથી ઘણા ભાગશાળી તો ઘણું ઘણું કર્યું પણ જે ભાગશાળી બાકી છે જેને હજી કઈ પણ વિશેષ ધર્મ આગળ નથી વધ્યા એ કઈક અભિગ્રહ લેજો શું કરજો ભાઈ અભિગ્રહ કઈક કરજો જે લોકોના જીવનમાં સાત વ્યસન હોય દારૂ માંસ જુગાર ચોરી શિકાર પરસ્ત્રી ગમન ને વેશ્યા ગમન તો એનો ત્યાગ કરવો જેના જીવનમાં રાત્રિ ભોજન કંદમૂળ વગેરે હોય તો એનો ત્યાગ કરવા જેવો છે જૈન ને આ શોભે નહીં જૈન કુળમાં જન્મ આના માટે નથી જૈન કુળનો જન્મ તો જીન બનવા માટે સેના માટે છે ભગવાન બનવા માટે ખાલી પૈસા કમાવા મોજ મજા માટે નથી આગળ વધીને જે દર્શન પૂજા ન કરતા હોય એ દર્શન પૂજામાં જોડાજો અમારા અહીંયા ઘણા ભાગશાળી નવા પૂજામાં જોડાયા છે એક ભાઈ બેઠા કોણ બેઠા છે ભાઈ આ સીએ કોણ છે શું નામ છે હેનિલ હેનિલ આ નવા પૂજામાં જોડાણા એને એટલો બધો આનંદ છે પૂજાનો બીજા કોણ જોડાણા અંકિતભાઈ હા એ તો કરે એટલે એનો અનુભવ પૂછજો જે પણ પૂજા ન કરતા હોય દર્શન પૂજા ન કરતા હોય આ તો કરતા જ હશે આપણા જીવનમાં શું આવ્યું જે કરશે તે પામશે શું છે ભાઈ જે વાવશે તે લણશે એટલે આમાંથી અહીંયા અમારે હમણાં સાહેબ વાત કરશે બીજું કઈ ન થાય તો એક એક કલાકના ચોવીયાર કેતનભાઈ થાય કે ન થાય એક કલાકના ચોવીયાર તમારે ખવાય પીવાઈ ગયું તો એક કલાક કઈ ખાવ પીવાનું નહીં થાય કે નહીં હવે 24 કલાક થાય એટલે એક ઉપવાસનો લાભ થાય અને આ ચોપડી પૂરી થાય એટલે વર્ષી તપનો લાભ થાય કેટલો ભાઈ જે કઈ ન કરી શકતા હોય એના માટે છે બાકી તો 9 લાખ નોકર સામાયિકનો પાયો બીજી ઘણી બધી આપણી પાસે આ સ્કીમો છે આખું કેબલ આ બધા ભાઈએ તૈયાર કર્યું છે સમીરભાઈ બરોબર ગોઠવી કરીને તૈયાર કર્યું છે કે માં સાહેબ કરિયાનું રાખો કોઈ આવે ને લેતો હા અને ઘણા જોઈ જોઈને લઈ જાય છે શું છે ભાઈ એટલે આ બધો માલ છે તમે જેટલું કરશો એટલું લાભ માલ છે ગુરુજી રે
Mariana,